સ્ટુડન્ટ્સ આજે આપણે મોડલ પેપર થ્રીનું સોલ્યુશન કરીશું તો અહીં જુઓ આપણો પહેલો પ્રશ્ન છે એમસીક્યુ તમને બધાને ખબર જ છે તમે મોડલ પેપર લખ્યા છે ને હા તો આ એમસીક્યુ આપણા પાંચ માર્ક્સના રહેશે હું પહેલું એમસીક્યુ વાંચું છું ત્યાંથી સાંભળજો આપેલ ચિત્ર ઓળખી સ્પેલિંગ લખો હવે જુઓ ચિત્ર સાનું છે ડડાનું તેને શું કહેવાય બોલ તો આજે ચાર ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણે બોલની સ્પેલિંગ શોધવાની ક્યાં છે આરય તો આ શું થયો આપણો આન્સર બરાબર છે જુઓ બી એ ડબલ એલ બોલ બરાબર હવે सैकेंड नंबर तो ही हेज अ कैट इट इज ब्लेक केट ही हेज अ केट ए पे बीलाड़ी है इट इज ब्लैंक केट टी बिलाड़ी को तो टे ही साथ थीज़ न उपयोग थाय तो ही हेज अ केट इज તો આન્સર શું આવશે હીઝ સમજાય છે હવે ત્રીજો નંબર આપેલ ચિત્ર ઓળખી સ્પેલિંગ લખો જુઓ આ ચિત્ર સાનું છે બાઇસિકલ તો આપણે આ ચાર ઓપ્શન આપ્યા છે તેમાંથી બાઇસિકલ સ્પેલિંગ શોધીને લખવાની છે શોધો ક્યાં છે બાયસિકલની સ્પેલિંગ આર તો આ થયો આપરો જવાબ નંબર ફોર ગોટના બચ્ચાનું નામ શોધીને લખો તમને બધાને ખબર છે ને બેબી એનિમલ્સ હા તો ગોટ બેબી નેમ નેમીસ શું આવશે કીડ કીર્તન લેમ્પ કે કપ શું આવશે કીડ હા તો ગોટના બચ્ચાનું નામ શું કિટ ગોટ બેબી નેમ મિસ કિટ નંબર ફાઈવ નાઇનની સાચી સ્પેલિંગ લખો શોધો તો નાઇનની સાચી સ્પેલિંગ ક્યાં છે આ રે નાઇનની સ્પેલિંગ બરાબર હવે ક્વેશન વન બી ચિત્ર જોઈ કૌંસમાં આપેલ શબ્દ પસંદ કરી જવાબ લખો કેટલા માર્ક્સ છે પાંચ માર્ક્સ હવે જુઓ અહીં કાઉસમાં તમને સ્પેલિંગ આપ્યા છે શીપ બનાના રોઝ હાઉસ હોસ આજે અહીં વર્ડ આપ્યા છે આ જ રિલેટેડ પાછળ ચિત્રો પણ આપ્યા છે તમારે ચિત્ર જોઈને તેનો સાચો સ્પેલિંગ અહીંથી શોધીને લખવાનો છે તો આપણે જોઈએ જુઓ અહીં પહેલા નંબરમાં તમને સાનું ચિત્ર દેખાય છે હા ઘોડાનું સાનું ઘોડાનું દેખાય છે ને તો ઘોડાને શું કહેવાય હોર્સ કહેવાય કહેવાય ને તો હોર્સ સ્પેલિંગ ક્યાં છે જુઓ તો આ રહી હોર્સની સ્પેલિંગ બરાબર તો આ હોર્સની સ્પેલિંગ આપણે શોધીને ત્યાં લખીશું આજ રીતે દરેક ચિત્રના સ્પેલિંગ આપણે અહીંથી શોધીને પાછળ લખીશું હવે જુઓ સેકન્ડ ચિત્ર શાનું છે ઘરનું છે ને તો ઘરને શું કહેવાય કહો હાઉસ કહેવાય તો હાઉસની સ્પેલિંગ પાછળ આપે છે કાઉસમાં બરાબર ને તો આપણે અહીં લખીશું હાઉસની સ્પેલિંગ બરાબર ત્યારબાદ જુઓ તો આ થર્ડ નંબરના ચિત્રમાં શું છે ઘેતુ ઘેતાને શું કહેવાય શેપ બરાબર ને હવે જુઓ તો ફોર્થ નંબરમાં ચિત્ર સાનો છે કહો કહો બના બરાબર અને ફાઈવ નંબરમાં જુઓ ચિત્ર સાનું છે પોતે જ દેશ રોઝ તો અહીં આપણે લખીશું રોઝની સ્પેલિંગ તો આગળ જે કાઉસમાં શબ્દો આપ્યા છે ને એ જ કાઉસમાંના શબ્દોનો ઉપયોગ કરીને જે તે ચિત્રની નીચે તેનો સ્પેલિંગ લખવાનો છે તો આટલી તમને સમજ પડી ને હવે છે ક્વેશ્ચન ટુ એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ગમે તે ચાર આપણે લખ અહીં તમને પાંચ આપી છે એમાંથી તમારે કોઈ પણ ચાર લખવાની પણ આપણે અહીં આપેલી બધી જ ખાલી જગ્યા લખીશું તમારે પણ પેપરમાં બધી જ ખાલી જગ્યા લખવાની છે જુઓ અહીં છે નંબર વન ધ એલિફન્ટ ઇઝ બ્લેન્ક તમને કાઉસમાં શબ્દ આપ્યા છે થીન ફેટ તો શું આવશે જવાબમાં કહો કહો હા ફેટ ધ એલિફન્ટ ઇઝ ફેટ બરાબર ને હવે જુઓ નંબર ટુ બ્લેન્ક ઇઝ અ બોય ઇઝ અ બોય બોય માટે શું આવે શી આવે કે હી આવે કહો કહો શું આવે હી આવે હી ઇઝ અ બોય નંબર થ્રી ધે બ્લેન્ક ફેમિલી શું આવે ધે સાથે ખબર છે તમને બધાને આર આવે કે ઇઝ આવે આર આવે ધે আবেস্টুও নম্বর ফোর ধিস ইস টি দিস ইজ টি ব্লেক ইজ মায় সিষ্টর টি শুছে টিনা না গলছে গল মা নো থাকে হি নো উপ

આ એમ અ ગર્લ હવે ક્વેશ્ચન ટ્રુ બી ચિત્રો જોઈને તેના સ્પેલિંગ સાથે જોડો બરાબર તો હવે જુઓ અહીં ફર્સ્ટ નંબરમાં તમને સાનું ચિત્ર દેખાય છે જીપનું ચિત્ર દેખાય છે બરાબર ને તો અહીં આપેલા સ્પેલિંગમાંથી તમારે જીપની સ્પેલિંગ શોધવાની અને તેની સાથે જોડવાનું અને તમે જ્યારે જોડકા જોડો ને ત્યારે આપણે ત્યારે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો જુઓ આ રીતે આ જીપનું ચિત્ર છે અને આ જીપની સ્પેલિંગ તો આપણે તેને આ રીતે જોડીશું બરાબર ને હવે આ શું છે જીરાફ છે બરાબર અને આ શું છે કેક છે બરાબર તો જીરાફ અને કેકની સ્પેલિંગ તમારે જાતે સુધીને જોડવાની ઓકે ત્યારબાદ ક્વેશ્ચન ટુ સી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો પેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધેટ અને જુઓ તમને બે ઓપ્શન પણ આપ્યા છે તમારે ચિત્ર જોવાનું છે વોટ ઇઝ ધેટ ધેટ ઇઝ અ ટ્રી જુઓ અને અહીં જવાબમાં ત્રી પણની ત્રીની સ્પેલિંગ પણ આપી છે તો અહીં જવાબ લખીશું થેટ ટ્રી ઓકે હવે નેક્સ્ટ જુઓ ઇઝ ઇટ અ કેટ ઇઝ ઇટ અ કેટ શું તે બિલાડી છે યશોર નો નો તો અહીં આપણે આન્સરમાં નો લખીશું તમે ઘણા બધા શું કરો છો સાથે સેન્ટેન્સમાં જવાબ લખો છો આપણે ફક્ત યસ સર લખવાનું છે ઓકે નંબર થર્ડ વોટ આર ધોઝ વોટ આર ધોઝ પેલા શું છે પેલા પતંગો છે તો જુઓ અહીં સ્પેલિંગ આપી છે કપ્સ એન્ડ કાઇટ્સ તો તમને બધાને ખબર છે ને પતંગને શું કહેવાય કાઇટ કહેવાય કહેવાય ને અને અહીં એક કરતા વધારે છે એટલે શું આવશે કાઇટ્સ શું આવશે કાઇટ્સ તો આપણે આન્સર લખીએ ધોઝ આર કાઇટ્સ બરાબર નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન થર એ કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પ્રાણીઓના બચ્ચાના નામ લખો અહીં જુઓ કૌંસમાં પ્રાણીઓના બચ્ચાના નામ આપેલા છે નીચે આપેલ ચિત્રને આપણે જોવાનું છે અને તેના બચ્ચાને શું કહેવાય તેની સ્પેલિંગ અહીં લખવાની છે તો ફર્સ્ટ નંબરમાં જુઓ તો સાનું પિક્ચર છે સાનું છે હેન સાનું છે હેન તો તમને બધાને ખબર છે હેન બેબી નેમ ઇઝ કહો કહો પપી કે ચીક હા હેન્ડ બેબી ને મિઝ ચેક બરાબર ને હેન્ડના બચ્ચાને શું કહેવાય ચેક હવે જુઓ નંબર ટુ સાનો છે પિક્ચર ડોગનું ડોગ બેબી નેમ મીઝ કહો પપી તો ડોગના બચ્ચાને શું કહેવાય પપી બરાબર હવે જુઓ ક્વેશ્ચન થર્ડ બી કાઉસમાં આપેલ શબ્દ પસંદ કરી નીચે આપેલ પ્રાણીઓના અવાજ લખો કાઉસમાં પ્રાણીઓના અવાજ આપેલા છે આપણે સાચો અવાજ શોધીને જવાબ લખવાનો છે જુઓ અહીં ફર્સ્ટ નંબરમાં સાનું પિક્ચર છે કેટનું પિક્ચર બરાબર ને તો તમને બધાને ખબર છે કે કેટ નો અવાજ કેવો હોય ગુજરાતીમાં તો ખબર છે ખબર છે ને કરે મને ઇંગ્લિશમાં શું કહેવાય મ્યુ કહેવાય શું કહેવાય બરાબર નંબર ટુ જુઓ સાનું પિક્ચર છે ગોટ શું છે ગોટ જી એટી ગોટ ગોટનો અવાજ તમને ખબર છે ને ગુજરાતીમાં શું કરે ગોટ બોલો અવાજ બે 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 એવી રીતે બકડી કરે છે કરે છે ને તો તેને ઇંગ્લિશમાં બે 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 જે કરે છે બકરી તેને ઇંગ્લિશમાં શું કહેવાય શું કહેવાય બ્લિટ શું કહેવાય બ્લિટ તો ગોટના અવાજમાં આપણે આન્સર લખીશું બરાબર છે હવે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન થર્ડ સી ચિત્ર જોઈને ખુદ તો મૂરાક્ષર લખી સ્પેલિંગ પૂર્ણ કરો હવે જુઓ અહીં તમને ચિત્ર આપેલા છે નીચે જુઓ તો સ્પેલિંગ લખેલી છે એમાં એકાદ બે આલ્ફાબેટ મિસિંગ છે તો તે આલ્ફાબેટ આપણે અહીં લખવાના છે નંબર વનમાં સાનું પિક્ચર છે આ વોટ ઇઝ ધીસ

પેન અને આ તો એકદમ ઇઝી સ્પેલિંગ છે બધાને જ આવડે શું આવશે પી ઈ એન પેન ઓકે ત્યારબાદ ક્વેશ્ચન થર્ડ ડીમાં નીચે આપેલ ચિત્ર ગણી અંક લખી સ્પેલિંગ લખો આપણે શીખ્યા છે ને વન ટુ ટ્વેન્ટી સુધીના સ્પેલિંગ તો જુઓ નંબર વનમાં અહીં તમને સ્ટારના ચિત્રો આપ્યા છે કેટલા આપ્યા છે આપણે કાઉન્ટ કરીશું તમે પણ મારી સાથે કાઉન્ટ કરજો ઓકે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન કેટલા સ્ટાર થયા ઇલેવન તો તેને અંકમાં પણ લખવાનું છે આપણે વન વન ઇલેવન અને ત્યારબાદ ઇલેવનની સ્પેલિંગ લખવાની છે ઈ એલ ઇ વી ઈ એન ઇલે વન બરાબર ને હવે આજ રીતે તમારે નંબર ટુના બોક્સમાં જે પણ ચિત્ર આપ્યા છે તે જાતે કાઉન્ટ કરવાના અંક લખવાનો અને તેની સ્પેલિંગ અહીં લખી દેવાની બરાબર ને તો આ પ્રશ્નમાં તમને સમજાયો કઈ રીતે કરવાનું છે ઓકે હવે નવો પ્રશ્ન ક્વેશ્ચન ફોર એ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શરીરના અંગોના સ્પેલિંગ લખો અહીં પણ તમને પિક્ચર આપેલા હશે બરાબર બોડી પાર્ટ્સના જે પણ કોઈ અંગ આવે એના પિક્ચર્સ હશે અને કાઉસમાં તેના સ્પેલિંગ આપેલા હશે તમારે પિક્ચરને ઓળખવાનું અને તેને શું કહેવાય તેનો સાચો સ્પેલિંગ કાઉન્સમાંથી શોધીને લખવા નો તો ફર્સ્ટ નંબરમાં આ પિક્ચર શાનું છે આઈ શું છે આઈ આંખ બરાબર ને આંખને શું કહેવાય આઈ વાય ઇ આઈની સ્પેલિંગ જેને આપણે અહીં લખીશું હવે જુઓ નેક્સ્ટ પિક્ચરમાં શું દેખાય છે તમને શું છે હાથ છે ને હાથને શું કહેવાય ઇંગ્લિશમાં હેન્ડ કહેવાય શું કહેવાય હેન્ડ એચ એન ડી હેન્ડ બરાબર હવે ક્વેશ્ચન ફોર બી કાઉસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો બરાબર છે અહીં તમને ચિત્ર આપેલા છે કાઉસમાં શબ્દ પણ આપેલા છે અને નીચે તમને સેન્ટેન્સીસ આપેલા છે બરાબર તો વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે યોગ્ય શબ્દ લખીને તો જુઓ અહીં ધ જીરાફ ઇઝ બ્લેન્ક ધ બ્લેન્ક ઇઝ શોત તો અહીં તમે જુઓ તો જીરાફ તમને કેવો દેખાય છે ઊંચો દેખાય છે દેખાય છે ને અને બકરી કેવી દેખાય છે નીચે દેખાય છે તો હવે તમે મને કહો તો ધ જીરાફ ઇઝ કહો કહો ઊંચું શું કહેવાય ટોલ તો અહીં આપણે લખીશું ધ જીરાફ ઇઝ ટોલ બરાબર ને તો અહીં આ સેન્ટેન્સ પૂર્ણ થયું હવે ધ ખાલી જગ્યા ઇઝ શોટ શું છે આ બકડી શોર્ટ છે તો એને શું કહેવાય ઇંગ્લિશમાં ગોટ કહેવાય આર યુ ગોટની સ્પેલિંગ ધ ગોટ ઇઝ શોર્ટ થઈ ગયા સેન્ટેન્સ પૂરા ધીરા ફિશ સ્ટોલ ધ ગોટ ઇઝ શોટ હવે નેક્સ્ટ જુઓ અ બ્લેન્ક ઇઝ બિગ અ રેટ ઇઝ સ્મોલ તો હવે આ ચિત્રમાં તમને શું દેખાય છે બીગ શું છે કહો મને રેટ છે કે હોર્સ છે હા હોર્સ એ બિગ છે બરાબર ને તો આ રહી હોર્સની સ્પેલિંગ અર્સ

અને બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે હું તમને સમજાવી દઉં છું બરાબર હવે જુઓ ધ જીરા ટોલ છે ને તો અહીં કદાચ તમને ખાલી જગ્યા આપી દે અને તમને પૂછે ધ બ્લેન્ક ઇઝ ટોલ તો શું આવે જીરાફીઝ ટોલ એન્ડ ધ ગોટ ઇઝ બ્લેન્ક તો ધ ગોટ ઇઝ શું આવે શોર્ટ આ રીતે ઓલ્ટરનેટ પણ તમને પૂછાય શકે તો તમારે ધ્યાનથી સમજીને પછી જવાબ આ પ્રશ્નમાં લખવાના રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન ફોર શી કૌંસમાંથી શબ્દ પસંદ કરી આગળ પાછળ આવતા વાર મહિનાના નામ લખો બરાબર ને તો અહીં ફર્સ્ટ નંબરમાં જુઓ શું છે ફ્રાઈડે બરાબર અને પછી બ્લેન્ક આપ્યું છે એટલે અહીં ફ્રાઈડેનો પછીનો ડે કયો આવે ફ્રાઈડે પછી શું આવે કહો સન્ડે આવે કે સેટરડે આવે હા સેટરડે આવે તો ફ્રાઈડે પછી અહીં આપણે લખીશું સેટરડે અને જોઈને પણ તમે જ્યારે સ્પેલિંગ લખો ને તો ધ્યાનથી જોઈને બરાબર લખવાની એક પણ લેટર મિસિંગ થવો જોઈએ નહીં તો ફ્રાઈડેનો નેક્સ્ટ ડે સેટરડે હવે નંબર ટુમાં જુઓ પહેલાં બ્લેન્ક આપી છે પછી તમને અહીં નેમ આપ્યો છે કયો છે મંથ નેમ માર્ચ કયો છે માર્ચ તો માર્ચ મંથ પહેલાં કયો મંથ આવે અહીં એપ્રિલ આવે કે પછી ફેબ્રુઆરી આવે માર્ચનો નેક્સ્ટ મંથ એપ્રિલ આવે બરાબર ને માર્ચનો પહેલાંનો મંથ કયો આવે ફેબ્રુઆરી બરાબર ને ફેબ્રુઆરી માર્ચ થઈ ગયું ને હવે ક્વેશ્ચન ફોર ડી માય સેલ્ફ વિશે ચાર વાક્યો લખો અહીં તમારે તમારા વિશે ચાર વાક્ય લખવાના છે બરાબર આઈ એમ અ બોય આઈ એમ અ ગર્લ માય નેમ ઇઝ માય ફાધર નેમ ઇઝ માય મધર નેમ ઇઝ આ રીતે તમારે અહીં ફોર સેન્ટેન્સ લખવાના તો સ્ટુડન્ટ્સ તમને બધાને ખબર પડી ગઈને કે મોડલ પેપરમાં કઈ રીતે આન્સર લખવાના છે અને જે તમે મોડલ પેપર લખ્યા છે એ જ મોડલ પેપરને આધારે આપણે એસએફનનું એક્ઝામ પેપર પણ લખીશું તેમાં પણ આ જ રીતનું પૂછાશે તો તમને બધાને ખબર પડી હશે એવું હું માનું છું બાય સ્ટુડન્ટ્સ હેવ અ નાઇસ ડે